गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में हशो। रोजनु रोज तैयार करता हशो। जो धोरण 12 भौतिक विज्ञान पाठ 2 स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स, जेमा आपणे वधारना स्वाध्यायना दाखलाओनो अभ्यास करी रह्या छीए। आजना लेक्चरमां આપણે થોડા આગળ વધીએ। જો આજનો દાખલો છે 2.18 નંબરનો, જેની રકમ મેં અહીં લખેલી છે। હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તમે કેમિસ્ટ્રીના નિષ્ણાત માણસો છો। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 માટેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય અને કક્ષામાં ફરતો એક ઇલેક્ટ્રોન હોય। એટલે જો આપણે પરમાણુનું ચિત્ર દોરવું હોય તો આ ન્યુક્લિયસમાં એક પ્રોટોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે Q1 કહીએ, પણ એ આપણે જાણીએ છીએ પ્લસ E હોય। અને કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન બરાબર આ કક્ષાની ત્રિજ્યા R કહેવાય। આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે Q2 કહીએ, પરંતુ ઇલેક્ટ્રોન ઋણ હોય એટલે માઇનસ E કહેવાય। 0.53 એંગસ્ટ્રોમ અંતરે, તો આ બંને વચ્ચેનું અંતર જેની કક્ષાની ત્રિજ્યા કહેવાય 0.53 એંગસ્ટ્રોમ, જો મીટર કરીએ મિત્રો તો 0.53 × 10⁻¹⁰ મીટર। આ અંતર એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે, એટલે ખરેખર ઇલેક્ટ્રોન જો કક્ષામાં ગોળ ગોળ ફરે તો ફેંકાઈ જવું જોઈએ, પરંતુ આ ધન વિજભાર ઋણને પોતાની તરફ આકર્ષી રાખે છે એટલે ઇલેક્ટ્રોન ફેંકાઈ જતું નથી, ન્યુક્લિયસના બંધનમાં છે એમ કહેવાય, એટલે બંધિત અવસ્થામાં છે એમ કહેવાય। તો હવે જો આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે, પહેલો એ પ્રશ્ન, તો જો આપણે એ પ્રશ્નનો જવાબ આપીશું પહેલાં, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે, એટલે જો તમારો આ ઇલેક્ટ્રોન અનંત અંતરે હોત, ધારો કે આ અનંત અંતર, તો અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લેવાની છે। અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0, એટલે બંનેનું તંત્ર, જો પ્રોટોન અહીં હોય અને ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય તો એ બંનેના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા 0 છે। તો આ હકીકત ધ્યાનમાં લઈને આ આર અંતરે જો આ બંને હોય તો આ તંત્રની સ્થિતિ ઉર્જા વિશે તમે શું કહેશો? તો જો આપણે આર અંતરે સ્થિતિ ઉર્જા, તો આપણે વિદ્યુતના ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણી ગયા મિત્રો, કે Q1 Q2 upon R। પરિણામે જો કે Q1 એટલે પ્લસ E, Q2 એટલે માઇનસ E, છેદમાં R। જો હવે આપણે કિંમત મૂકીએ, પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જવાનું, કેની કિંમત 9 × 10⁹ E × E એટલે E² એટલે પહેલાં એક સૂત્ર બનાવવું હોય તો આપણે આવું બનાવી દઈએ, પછી કિંમત મૂકીએ। જો પ્લસ માઇનસ એટલે માઇનસ, કે E² / R માટે માઇનસ, કેની કિંમત 9 × 10⁹ ઈની કિંમત 1.6 × 10⁻¹² અને આરની કિંમત 0.53 × 10⁻¹⁰ મીટર। જો આપણે આનું સાદું રૂપ આપીએ તો −43.47 × 10⁻¹⁹ અને ઉર્જાનો એકમ જુલમો આવે મિત્રો, એટલે જો જુલમો જવાબ લાવવો હોય તો આટલો આવે। પણ આપણને EVમાં અંદાજ કરવાનો કીધો છે, તો EVમાં શોધવા માટે આપણે આ જે કિંમત આવી એને 1.6 × 10⁻¹⁹ ભાગીએ,
તો જવાબ ઈવીમો થઈ જાય. શામાં થઈ જાય? ઈવીમો. જો આનું સાદરૂપ આપીએ તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આમ આર અંતરે સ્થિતિ ઉર્જા આટલી થાય. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા આટલી હતી, આર અંતરે લાવીએ તો સ્થિતિ ઉર્જા માઇનસ થઈ, એટલે સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો થાય. સ્થિતિ ઉર્જા કેટલી ઘટે? -27.2 ઇવી જેટલો ઘટાડો થયો. બરાબર. હવે બીજો પ્રશ્ન આપણો બી. તો જો હવે આપણે બી પ્રશ્નનો જવાબ આપીએ. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? એટલે કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે, પણ જો એને અહીંથી મુક્ત કરીને પાછો અનંત અંતરે પહોંચાડી દેવો હોય તો તમારે કેટલું કાર્ય કરવું પડે? હવા બંધનમાં જો જકડાયેલો હોય તો એ બંધનમાં એની જે કુલ ઉર્જા હોય, એ કુલ ઉર્જા જેટલી તમે ઉર્જા આપો તો એ બંધનમાંથી મુક્ત થઈ જાય. તો જો આપણે કુલ ઉર્જા ગણવી પડે, અને કુલ ઉર્જા ગણવા માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવો પડે. હવે આ અંતરે સ્થિતિ ઉર્જા તો આપણી પાસે આવી જઈ, પણ આ જ અંતરે ગતિ ઉર્જા કેટલી હોય? તો ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી. તો રકમ કે છે કે ભાઈ ઇલેક્ટ્રોનની આ કક્ષામાં ગતિ ઉર્જા પેલા એ પ્રશ્નમાં મેળવેલી સ્થિતિ ઉર્જા કરતો અડધી થાય. તો ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતો અડધી લેવાની તમારે. બરાબર. હવે જો આપણે સ્થિતિ ઉર્જા તો મેળવી કાઢી, -27.2/2. હવે જો મિત્રો આવું કરશો તો ગતિ ઉર્જા ઋણ આપશે 13.6 ઇવી. હવે ગતિ ઉર્જા કદી ઋણ ના હોય, કારણ કે ગતિ ઉર્જા એટલે 1/2 mv². જો વેગનો વર્ગ આવે છે એને વર્ગ હંમેશા ધન જ થઈ જાય, અને દળ ધન જ હોય એટલે ગતિ ઉર્જા ધન જ હોય. એટલે તમારે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતો અડધી પણ એના ઋણ મૂલ્ય જેટલી લેવી જોઈએ. એટલે આગળ તમે જો આ માઇનસ લખો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આ રીતે આપણે આ સૂત્ર કાયમ માટે યાદ રાખજો. કેમેસ્ટ્રીમાં પણ કામ આવશે કે કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એની સ્થિતિ ઉર્જાના અડધા મૂલ્ય અને આગળ ઋણ જેટલી હોય છે, એટલે ઋણ ઋણધન થઈ જાય. તો હવે જો આપણે આ કક્ષામાં કુલ ઉર્જા, આ કક્ષામાં કુલ ઉર્જા બરાબર શોધી કાઢી આપણે, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પરિણામે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, બોલો ગતિ ઉર્જા કેટલી? તો +13.6 + સ્થિતિ ઉર્જા -27.2. તો કુલ ઉર્જા થવાની -13.6 ઇવી. એટલે જો એ કુલ ઉર્જા ઋણ છે એનો મતલબ ઇલેક્ટ્રોન દેવામાં છે, બંધિત અવસ્થામાં છે. જો એને આ કક્ષામાંના બંધનમાંથી મુક્ત કરવો તો એને અનંત અંતરે પહોંચાડવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડે? તો જો ધારો કે કોઈ વ્યક્તિ કોઈ શેઠના ત્યાં નોકરી કરતો હોય, શેઠ પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા હોય, તો એ વ્યક્તિની કુલ ઉર્જા કેટલી કહેવાય? -10,000 કહેવાય. કંઈના ગજવામાં 10,000 રૂપિયા છે એટલે એનો મતલબ એ બધી ઉર્જા એની નથી, વાસ્તવમાં એ શેઠ પાસેથી ઉછીની લીધી છે, એટલે એ માઇનસ દેવું છે એટલું એનું. તો ઋણ કહેવાય, એના માથે કરજ દેવું છે એટલે ઋણ ઉર્જા કહેવાય. જો એને એ ફેક્ટરીના શેઠના બંધનમાંથી મુક્ત કરાવવો હોય તમારે, તો એ જવા જાય તો શેઠ એને છોડે નહીં, કારણ કે શેઠ તરત કહેવાના કે ભાઈ પેલું જે દેવું છે એ ચૂકતો કરો. તો એને દેવામાંથી મુક્ત કરાવવા માટે તમારે જેટલું દેવું છે એટલું ભરપાઈ કરી આપવું પડે, તો જે મુક્ત થાય. એમ તમે જો આ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આટલી છે, તો પછી અનંત અંતરે કુલ ઉર્જા 0 હોય, અનંત અંતરે એની ઉર્જા 0 હોય છે, તો પછી 0 કરવા માટે તમે બીજી કેટલી આપવી પડે? તો આટલું દેવું ચૂકતા કરવું પડે. તો +13.6 આપો તો -13.6 + 13.6 એટલે 0 થઈ જાય, અને 0 થઈ જાય તો એ અનંતમી કક્ષામાં પહોંચી જાય, તો ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત થઈ જાય. અને આટલી ઉર્જા આપવા માટે આપણે કાર્ય કરવું પડે,
કારણ કે ઉર્જાનો એકમ એ જોઈએ, કાર્યનો એકમ જોઈએ. તો આપણે કહીશું કે ભાઈ ઇલેક્ટ્રોનને આ સ્થિતિમાંથી મુક્ત કરવા કરવું પડતું કાર્ય, એને કે આપવી પડતી ઉર્જા બરાબર. આપણે મિત્રો જો અહીંયો જીરો હતી એટલે આપણે જો આરતી લખીશું અનંત અંતરે પ્રારંભમાં ઓછા અંતિમ, આપણે અંતિમ આરીએ લખવાની કે એફ ફિનિશ અનંતથી વહેલાયા. તો જો આપણે આવું કહેવાય જીરો માઇનસ માઇનસ 13.6 એટલે કે પ્લસ 13.6 ઈવી. અને અમે તમે જો અહીંયો માઇનસ 13.6 હોય તમે પ્લસ 13.6 આપો તો જીરો થઈ જાય. તો આ અંતમાં અહીંયો પહોંચાડવા માટે તમારે જીરો ઉર્જા કરવા માટે આટલી ઉર્જા આપવી પડે. તો આટલી ઉર્જા અથવા આટલું કાર્ય કરવું પડે બરાબર છે. તો પ્લસ 13.6 ઈવી જેટલી ઉર્જા એની પ્રાપ્ત થાય એટલું તમારે કાર્ય કરવું પડે તો એ બંધનમાંથી મુક્ત થાય. તો જો આ બી પ્રશ્નનો જવાબ આવી ગયો મિત્રો, ખ્યાલ આવી ગયો. જો હવે શું કહેશે, બંને વચ્ચેનું અંતર બદલવાનું કીધું. તો એક કામ કરીએ, આ શરૂઆતનું અંતર કહીશું આર વન. તો એક કામ કરીએ મિત્રો, આને આર વન કહીએ. તો પછી આપણે અહીંયો આર વન આર વન આર વન લઈને ચર્ચા કરી બરાબર છે. અને હવે આપણે બીજું અંતર આર ટુ લેવાનું છે. આર ટુ બરાબર 1.06 એંગસ્ટ્રોમ, યાને કે 1.06 ગુણ્યા 10^-10 મીટર, અથવા બીજા શબ્દોમાં આના કરતા ડબલ છે, 2R1 જેટલું છે. તો જો હવે શું કહેવા માગે છે, પહેલાં આપણે અનંત અંતરેથી અહીં લાવ્યા R1 અંતરે, પણ હવે આપણો ઇલેક્ટ્રોન અનંત અંતરના બદલે R2 અંતરે છે, અહીં જ છે પહેલેથી. તો આ પ્રારંભિક સ્થિતિ કહેવાય. અને હવે એથી અહીં લાવવાની વાત છે. તો જો હવે બંને વચ્ચેનું અંતર આ કરવાનું છે તો એ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવો. ચલો આર્યા અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય, પહેલાં દાખલામાં અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય હતી, એના બદલે અહીંયો R2 અંતર માટે. હવે આપણો સી પ્રશ્નનો જવાબ છે. જો જો ઇલેક્ટ્રોન R2 અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવી, કારણ કે રકમ કે છે કે ત્યાં શૂન્ય લેજો. અને પછી જો તમે અહીંથી અહીં લાવો તો શું થાય? તો જો આપણે હવે અહીં લાવીએ તો આટલાથી આટલા લાવતો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો આપણે શોધી કાઢીએ. તો જો R2 અંતરે સ્થિતિ ઉર્જા U2, તો કે Q1 Q2 અપોન R2, બીજા શબ્દોમાં માઇનસ, અથવા જો કે ઈ માઇનસ ઈ અપોન R2, એટલે શું થવાનું? માઇનસ કે સ્ક્વેર અપોન R2 થવાનું. જ્યારે R1 અંતરે સ્થિતિ ઉર્જા U1, તો એ શું થવાનું? માઇનસ કે ઈ સ્ક્વેર અપોન R1 થશે. માટે R2 અંતરેથી R1 અંતરે આવતો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, તેથી R2થી R1 અંતરે આવતો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર U1 - U2. પહેલાં દાખલામાં અનંત અંતરે શૂન્ય લેવાની હતી, અનંત અંતરે શૂન્ય હતી ને વહેલાય, તો અનંતથી અહીંયા લાવતો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, તો તેઓ અનંત અંતરે શૂન્ય અને અહીંયા આટલી, તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આટલો આવતો હતો. પણ હવે જો અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો પછી આ અંતરે લાવીએ તો આ તંત્ર માટે સ્થિતિ ઉર્જાનો થતો ફેરફાર કેટલો એ આપણે ગણવો છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ઓકે,
तो हमें जो अपने स्थिति ऊर्जा में थत फेरफार डेल्टा यू बराबर बोलो यू वन जगह शू लखो माइनस के स्क्वेर अपॉन आर वन माइनस बराबर यू टू तो यू टू सूत्र बराबर माइनस के स्क्वेर अपॉन आर टू बराबर है ख्याल आई गयो अथवा पर अपने पशी किमतों मूकीश माइनस दी दू अथवा चलो कसो वो नहीं बराबर है तो जो शू थानू मित्रों माइनस माइनस प्लस बराबर तो माइनस के स्क्वेर अपॉन आर प्लस आर वन प्लस के स्क्वेर अपॉन आर टू तो जो माइनस के स्क्वेर सामने काढ़ो तो वन अपॉन आर वन जो आप माइनस सामने काढ़ी तो माइनस वन अपॉन आर टू माटे जो किंमत मूकी के किमत नौ गुण्या दस की नौ घात यनी किमत एक पॉइंट छ गुण्या दस की माइनस ओगनीस घात वन अपॉन जो हम जगह ओछी है चलो हम खाई नाखू छू वन अपॉन आर वन आर वन की जगह जीरो पॉइंट त्रेपन गुण्या दस की माइनस दस घात माइनस वन अपॉन आर टू आर टू की जगह एक पॉइंट जीरो छ गुण्या दस की माइनस दस घात जो आद रूप आपीश मित्रों तो आ जवाब आपसे माइनस तेर पॉइंट छ माइनस तेर पॉइंट छ तो स्थिति ऊर्जा में थत फेरफार माइनस तेर पॉइंट छ ईवी आवशे तो जो हवे अहीं प्रश्न पूछ्यो छे आपणे कि हवे उपरना जे बे प्रश्नों में जवाबो हता ए शू तमे कहेशो एमना विशे शू कहेशो जो आ स्क्रीनशॉट लई लीधो छे तमे जो पहला प्रश्न में शू परिस्थिति थी अनंत अंतरे स्थिति ऊर्जा जीरो थी अने आर वन अंतरे स्थिति ऊर्जा माइनस सत्यावीस पॉइंट बे थी એનો મતલબ કે અહીંથી અહીં લાવવા માટે સ્થિતિ ઉર્જામાં આટલો ફેરફાર થયો કેટલો ઝીરોમાંથી આટલો થયો એટલે માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે જેટલી ઘટી માઇનસનો મતલબ ઘટી જ્યારે અહીંયા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ તેર પોઈન્ટ છ આવ્યો તો આપણે વાક્ય આ રીતે લખીશું આ કિસ્સામાં ઇલેક્ટ્રોનની આર ટુથી આર વન અંતરે લાવતો સ્થિતિ ઉર્જામાં થતું ફેરફાર બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ઈવી થશે જ્યારે પહેલાં પ્રશ્નમાં શું થતો હતો માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે થતો હતો અને આ પ્રશ્નમાં માઇનસ તેર પોઈન્ટ છ ઈવી થશે ચલો પહેલાં પ્રશ્નમાં ગતિ ઉર્જા પહેલાં પ્રશ્નમાં ગતિ ઉર્જા કેટલી આવી હતી આપણે ગણી હતી મને યાદ છે ત્યાં સુધી ગતિ ઉર્જા પ્લસ તેર પોઈન્ટ છ ઈવી આવી હતી બરાબર પણ અહીંયા કેટલી થશે મિત્રો તો જો હવે આપણે આવું કહીશું કે આ કિસ્સામાં સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આટલો થયો આટલી સ્થિતિ ઉર્જા ઘટી પહેલાં દાખલામાં આટલી ઘટી હતી પહેલાં દાખલામાં ગતિ ઉર્જા આટલી હતી હવે જો આપણે આ કક્ષામાં ગતિ ઉર્જા આટલી હોય અને સ્થિતિ ઉર્જા જો આટલી ઘટતી હોય તો પછી એ કક્ષામાં કુલ ઉર્જા કેટલી થાય તો કુલ ઉર્જા ઝીરો થશે કારણ કે આટલી સ્થિતિ ઉર્જા ઘટી જાય તો પછી એ કક્ષામાં ગતિ ઉર્જા ઝીરો બની જવી જુઓ તો જ કારણ કે આપણે એ કક્ષામાં ગતિ ઉર્જા ઓલરેડી આટલી હતી પણ અહીં તો તમે જો આટલી ઉર્જા ઘટી જઈ તો ત્યાં ગતિ ઉર્જા સ્વરૂપે કશું જ ના મળે કારણ કે સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થાય એ જ ગતિ ઉર્જામાં વધારો થાય માટે આર ટુ અંતરે આર વન એટલે આપણે આવું કહીશું કે આર વન અંતરે આ કિસ્સામાં ગતિ ઉર્જા શૂન્ય બની જશે તેથી કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બની જાય
અને સ્થિતિ ઉર્જા આપણી હતી -13.6, માટે -13.6 ઈવી માટે આ કિસ્સામાં મુક્ત કરવા +13.6 ઈવી ઉર્જા આપવી પડે. એટલે તમારી પાસે બીજી કક્ષામાં પાછો લઈ જવું હોય તો તમારે +13.6 ઈવી ઉર્જા આપવી પડે, કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જા જેટલી ઘટી એટલી જ ગતિ ઉર્જા વધી હોય. હવે જો ગતિ ઉર્જામાં આટલો વધારો થાય -13.6, તો વાસ્તવમાં યાદ કરો કે ભાઈ જો આપણે આવું ગણાવ્યું તમને કે આ આર વન અંતરે પહેલાં દાખલામાં ગણી કાઢ્યું ગતિ ઉર્જા એ +13.6 બરાબર, અને સ્થિતિ ઉર્જા એ -27.2. પણ જો તમે આર ટુ અંતરેથી આટલા અંતરે લાવ્યા તો સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો થયો, તો સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો થાય તો આ સામે ગતિ ઉર્જામાં એટલો વધારો થાય, તો પછી ગતિ ઉર્જામાં એટલો વધારો થાય બરાબર. તો અહીંયો મિત્રો તો ગતિ ઉર્જા જે પેલી હતી એ વધારો થાય તો એ ઝીરો થઈ જવી જોઈએ, તો જે -27.2 અને +27.2 થઈને કુલ ઝીરો થઈ. આ થોડું અટપટું છે મિત્રો, પણ તમને ખ્યાલ આવી જોજો. આપણે ઉપરના પ્રશ્નના જવાબ શું આપણા પહેલા પ્રશ્નમાં જવાબ શું હતો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય અને આર અંતરે સ્થિતિ ઉર્જા -27.2, માટે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર 27.2નો ઘટાડો થયો, અને ગતિ ઉર્જા તમારે કીધી અડધી લેવાની કીધી હતી તો એ પ્રમાણે આપણે ગણી હતી. બીજા કિસ્સામાં શું કહેવાનું કે ભાઈ આર ટુ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય તો આર વન અંતરે લાવીએ તો સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય, તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે બંને સ્થિતિ ઉર્જાઓનો તફાવત. તો આ સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો છે તો સામે ગતિ ઉર્જામાં એટલો વધારો થાય, તો જેટલી સ્થિતિ ઉર્જા ઘટી એટલી તમારે પરત આપવી પડે, તો આપણે આટલો જવાબ આપવાનો. તો આ રીતે આ દાખલો ગણવાનો છે મિત્રો. જો મિત્રો 2.19 નંબરનું એક્ઝામ્પલ H2 અણુ એટલે H બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો H2 અણુ બની. જો હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ગુમાવીને એ આયન બને. જો આ બે અણુમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવો તો ભેગું બોલાય H2, પણ H2માંથી જો એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય તો શું લખાય H2+. તો આપણે આવો એક ઇલેક્ટ્રોન મુક્ત થયેલો બતાવવાનો છે. તો જો આ ઇલેક્ટ્રોન છે મિત્રો, ધારો કે આ H2 અણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયું તો H2+ આયન થઈ ગયું, તો એની ધરાસ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર, તો ચલો આને હું એક પ્રોટોન કહું, આને પણ પ્રોટોન કહું, તો જો આ પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચેના અંતરને હું R2 કહું તો 1.5 એંગસ્ટ્રોમ, એટલે R2 બરાબર 1.5 એંગસ્ટ્રોમ મીટર કરો આટલા. અને પેલો મુક્ત થયેલો આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી, આરાય પ્રોટોનથી અને આરાય પ્રોટોનથી, આ દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે, તો ચલો આરાય પ્રોટોનથી અંતર હું R1 કહું તો અહીંથી પણ અંતર R1 જ કહેવાનું, પણ એ કેટલું લેવાનું 1 એંગસ્ટ્રોમ છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. અને સ્થિતિ ઉર્જા શૂન્ય કયો લેવાનું, તો આપણે સામાન્ય રીતે મોટાભાગના કિસ્સામાં અનંત અંતરે તંત્રની સ્થિતિ ઉર્જા શૂન્ય, તો અનંત અંતરે જો ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા યુ બરાબર, તો જો આપણે જ્યારે સ્થિતિ ઉર્જાનો પ્રશ્ન ભણાવ્યો એ વખતે આપણે કીધેલું કે જો ત્રણ વિદ્યુતભારોનું તંત્ર હોય 1, 2 અને 3, 1, 2 વચ્ચેના અંતને આપણે R12 કહેતા હતા, 1, 3 વચ્ચેના અંતને R13 કહેતા હતા, 2 અને 3 વચ્ચેના અંતને R23 કહેતા, તો ત્યાં સ્થિતિ ઉર્જા માટે જેટલી જોડીઓ બને, તો આપણે આ એક જોડી, બીજી જોડીને ત્રીજી જોડી, તો જો 1, 2ની જોડી, 1, 3ની જોડી અને 2, 3ની જોડી, તો એ રીતે આપણે શોધતા હતા. તો બસ અહીંયા એ જ રીતે આપણે શોધીશું બરાબર.
तो जो आपने आने वन कीधो छे आने टू ने आने थ्री कीधो तो तैननु तंत्र हो तो एक वन टू नी जोड़ी नी स्थिति ऊर्जा ये दे वन थ्री नी जोड़ी नी स्थिति ऊर्जा अने टू थ्री नी जोड़ी नी स्थिति ऊर्जा और स्थिति ऊर्जा सूत्र याद करो के क्यू वन क्यू टू अपॉन आर वन टू ये रीते अँ शू लखाए के क्यू वन क्यू थ्री अपॉन आर वन थ्री पहला में लखाए के क्यू टू क्यू थ्री अपॉन आर टू थ्री। तो जो हमें अपने किंमत मूकी मित्रों के क्यू वन तो क्यू वन तरीके इलेक्ट्रॉन होवा माइनस ई क्यू टू प्लस ई अने जो आ बने वच्चे अंतर आर वन चलो ये वत्ता के क्यू वन तो क्यू वन तरीके माइनस ई क्यू थ्री तरीके प्लस ई अने बने वच्चे अंतर तो आ बने वच्चे अंतर आर वन पहला मो के क्यू टू और क्यू थ्री तो क्यू टू प्लस ई क्यू थ्री पण प्लस ई तो प्लस ई प्लस ई अपन बने वच्चे अंतर आर टू। जो आपणे थोड़ू सादू रूप आपीए पछी किंमतो मूकीए मित्रों एटले गणतरी थोड़ी सहेली थई जाए। तो जो आ प्लस माइनस माइनस तो माइनस के स्क्वेर अपॉन आर वन बराबर आ पण जो माइनस के स्क्वेर अपॉन आर वन अने आ प्लस के स्क्वेर अपॉन आर टू जो आ बे सरखो ज छे अने बे माइनस छे तो बे वखत के स्क्वेर अपॉन आर वन प्लस के स्क्वेर अपॉन आर टू। जो के स्क्वेर सामान्य काढू तो माइनस टू अपॉन आर वन प्लस वन अपॉन आर टू बोलो बराबर छे मित्रों ख्याल आवी गयो माइनस टू अपॉन आर वन वधशे अने अहीं वन अपॉन आर टू। जो हवे आपणे किंमत मूकीए के नी किंमत नौ गुण्या दस थी नौ घात ईनी किंमत एक पॉइंट छ गुण्या दस थी माइनस ओगणीस घात पण एनो वर्ग आर वननी किंमत तो आर वननी किंमत दस थी माइनस दस पछी प्लस आर टूनी किंमत एक पॉइंट पांच गुण्या दस थी माइनस दस। तो जो आ नौ गुण्या दस थी नौ एक पॉइंट छ नो वर्ग बे पॉइंट छप्पन गुण्या ओगणीस दू अड़तरीस घात જો એ દસથી માઇનસ છેદમાં કોમન આવશે તો દસથી માઇનસ દસ બાર કાઢીએ તો એ કૌંસમાં માઇનસ ટુ વધશે અહીંયા વન અપોન એક પોઈન્ટ પાંચ વધશે બરાબર। આવા બેનો ગુણાકાર કરો સાદુરૂપ આપો બરાબર તો સોળનો વર્ગ બસો છપ્પન બરાબર। તો જો હવે આનું સાદુરૂપ આપીશું આપણે તો નવ દુ અઢાર નવ પંચ પિસ્તાલીસ એટલે અઢાર ચાર ત્રેવીસ પોઈન્ટ જીરો ચાર ગુણ્યા ચલો માઇનસ દસ ઉપર જાય તો પ્લસ દસ પ્લસ દસના નવ પ્લસ ઓગણીસ પ્લસ ઓગણીસ માઇનસ સાડત્રીસ એટલે માઇનસ ઓગણીસ અહીંયા જો એક પોઈન્ટ પહોંચે ઉપર એક પોઈન્ટ પહોંચે બે નીચે ગુણો તો ઉપર ત્રણ માઇનસ ત્રણ વત્તા એક એટલે માઇનસ બે લસા થઈ જશે દોઢ। આ જવાબ જુલમો આવશે મિત્રો શામાં આવશે જુલમો માટે જો ઈવીમાં ફેરવવું હોય તો ઈવીમાં ફેરવવા માટે આ જે જવાબ આવ્યો એને એક પોઈન્ટ છ ગુણ્યા દસથી માઇનસ ઓગણીસ ઘાતે ભાગી દો તો ઈવીમાં તો છેલ્લું સાદરૂપ માઇનસ ઓગણીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે। તો આમ સ્થિતિ ઉર્જા તંત્રની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આટલી આવે મિત્રો। તો આમ તમને કીધું આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જા શોધવાની અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આપણે આની વાતો કરીશ બરાબર। તો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો જો મિત્રો વધારાના સ્વાધ્યાયનો બે પોઈન્ટ વીસ તમારો દાખલો એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળા દાખલા તરીકે આ એક ગોળો જેની ત્રિજ્યા આપણે એ ધારી લઈએ અને આ બીજો ગોળો જેની ત્રિજ્યા આપણે બી ધારી લઈએ તો
तो आवा बे सुवा गोळાઓને એક તાર વડે જોડીએ. જો તાર વડે જોડવાથી શું થાય મિત્રો? તાર વડે જોડતો બંને ગોળાનો વિદ્યુત સ્થિતિમાન સમાન બને. જો આનું વિદ્યુત સ્થિતિમાન V1 હોય, આનું V2 હોય. હવે તમે જો આપણે પેલી થિયરીમાં પણ સમજાવ્યું, એક ટાંકીમાં વધુ પાણી હોય, બીજી ટાંકીમાં ઓછું પાણી હોય, એટલે ટાંકી નાની મોટી હોય, પણ જો બંનેને જોડીએ તો વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ પાણી જઈ ક્યાં સુધી જાય તો બંનેનું લેવલ સરખું થાય ત્યાં સુધી. એ વખતે આ ટાંકીમાં કંઈક પાણી હોય, આમાં પાણી હોય, મોટી ટાંકીમાં વધારે પાણી હોય, નાની ટાંકીમાં ઓછું હોય, પણ સપાટી સરખી થાય, એમાં અહીંયા સ્થિતિમાન સરખું થાય. પણ ચાલો એ વખતે આ ગોળા ઉપરનો વિચાર Q1 કહીએ, આ ગોળા ઉપરનું Q2 કહીએ, તો વિદ્યુત સ્થિતિમાન સમાન બને. તેથી આપણે કહી શકીએ કે V1 બરાબર V2. હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ કરો કે Q/R પરથી પહેલાં ગોળા ઉપર વીજભાર Q1 હોય, ત્રિજ્યા A હોય, તો Q1/A બીજા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન શું લખશો? કે વિદ્યુત ભાર Q2 અને ત્રિજ્યા B. એટલે આવું થાય. જો બંને બાજુ K ઉડી જાય, બંને બાજુ K ઉડી જાય, તો Q1/A બરાબર Q2/B બરાબર. જો આને હું પરિણામ નંબર 1 કહું, જો તમે ચોકડી ગુણાકાર કરો તો Q1/Q2 બરાબર શું થાય? A/B. એટલે જો Q1 ચલે છે થાય, Q2 ચલે છે બી થાય. વિદ્યુતભાર ગોળાની ત્રિજ્યાના સમપ્રમાણ, મોટો ગોળો હોય એના પર વિદ્યુતભાર વધુ હોય, નાનો ગોળો હોય એના ઉપર ઓછો હોય. એટલે વિદ્યુતભાર ચલે છે ત્રિજ્યા, વિદ્યુતભાર એ ગોળાની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય એવું કહેવાય. પણ આપણને શું કીધું છે કે આ બે ગોળાઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કહ્યું કે Q/અંતરનો વર્ગ, તો આપણે એક કામ કરીએ, સમીકરણ 1માં થોડો સુધારો વધારો કરીએ. સમીકરણ 1 પરથી તો જો સમીકરણ 1માં મિત્રો K/Q1/A બરાબર K/Q2/B બરાબર છે ને? હવે જો એક કામ કરો, હું અહીંયા A વડે ગુણું, A વડે ભાગું, અહીંયા B વડે ગુણું, B વડે ભાગું, ચાલે? તો જો અહીંયા શું થવાનું મિત્રો? આ A અને આ K/Q1/A² અહીં જુઓ, K/Q2/B² × B. પરંતુ K/Q1/A² એટલે પહેલાં ગોળા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર E1 અને K/Q2/B² એટલે બીજા ગોળા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર E2. માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1/E2 આના લઈજો, આના નીચે લાવો તો B/A. એટલે વિદ્યુત ક્ષેત્ર એ ગોળાની ત્રિજ્યાના વ્યાસ પ્રમાણમાં છે. પહેલાં ગોળાની ત્રિજ્યા એ હતી, એ છેદમાં છે અને આ ઉપર છે, જો ઉલટસુલટ છે. તો આ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આટલો હશે. હવે આ પરિણામનો ઉપયોગ કરવાનો, સારા પરિણામનો ઉપયોગ કરો અને સાબિત કરી આપો કે સુવાકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતો વિદ્યુતભારની પૃષ્ઠઘનતા વધુ હોય. તો જો આપણે પૃષ્ઠઘનતા સુવાહકની બહારની સપાટી માટે, સુવાહકો માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 આવું સૂત્ર આપણે સાબિત કરેલું છે બરાબર. સુવાહક ગોળાઓ માટે તો પહેલાં ગોળા માટે શું સૂત્ર બને મિત્રો? E1 બરાબર σ/ε0 અને બીજા ગોળા માટે શું બને? E2 બરાબર σ/2/ε0. તેથી ગુણોત્તર લઈએ આપણે, E1/E2 બરાબર σ/1/ε0 પેલું σ/2/ε0 માટે જો આવડી જવાનું એટલે σ/1/σ2. તેથી
सिग्मा वन अपॉन सिग्मा टू की किंमत केटली आवी मित्रों ई वन अपॉन ई टू। हवे परिणाम एक पर थी परिणाम एक पर थी ई वन अपॉन ई टू की जगह शू लखाए बी अपॉन ए, तो आनी जगह बी अपॉन ए लखो तो सिग्मा वन अपॉन सिग्मा टू बराबर बी अपॉन ए। એટલે કે પહેલાં માટે તેથી સિગ્મા વન ચલે છે વન અપોન એ અને સિગ્મા ટુ ચલે છે વન અપોન બી। જો આવું લો તો જ આ બેનો ગુણોત્તર કરો તો આવો જવાબ આવે। એટલે કે પૃષ્ઠઘનતા ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। પૃષ્ઠઘનતા ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે જો તમે ચલો આટલાનો સ્ક્રીનશોટ પહેલાં લઈ લો મિત્રો, સ્ક્રીનશોટ લઈને લખી દેજો। જો હવે આપણે આ વિધાન સમજવું છે મિત્રો, મોટો ગોળો અને નાનો ગોળો, તો જો આપણે આ નાનો ગોળો કહેવાય તો નાના ગોળાની ત્રિજ્યા નાની હોય, અને આ મોટો ગોળો કહેવાય તો મોટા ગોળાની ત્રિજ્યા મોટી હોય। તો જો ત્રિજ્યા મોટી મોટા ગોળા માટે ત્રિજ્યા મોટી હોય, હવે ત્રિજ્યા મોટી ત્રિછેદવાળું પદ મોટું તો પછી પૃષ્ઠઘનતા નાની, તેથી પૃષ્ઠઘનતા ઓછી હોય। જ્યારે નાના ગોળા માટે ત્રિજ્યા નાની, તેથી ત્રિજ્યા નાની તો ભાઈ પૃષ્ઠઘનતા મોટી હોય। હવે તમે જુઓ મિત્રો, નાના ગોળામાં તમે ધારો કે આટલો ભાગ લ્યો તો જો આ વળાંક આવો દેખાય, અને એટલો જ ભાગ અહીં લ્યો તો સપાટ જેવો દેખાય। તો જો મોટા ગોળામાં પૃષ્ઠઘનતા ઓછી હોય, એટલે જો મોટો ગોળો લ્યો તમે તો સપાટી સપાટ જેવી થાય, તો સપાટી માટે પૃષ્ઠઘનતા ઓછી બને। એટલે કોઈ સપાટ ભાગ હોય તો પૃષ્ઠઘનતા ઓછી, પણ જો એ જ ભાગને આમ વાળી દો તો મણીદાર જેવું બને, તીક્ષ્ણ। પણ તીક્ષ્ણ બનાવવા માટે ત્રિજ્યા નાની થાય, અને નાની ત્રિજ્યા થાય તો જ આમ વળાંક વધારે થાય, તીક્ષ્ણ બને। અને એ માટે તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતો પૃષ્ઠઘનતા વધુ હોય। તો આપણે આવું કહીશું કે ત્રિજ્યા નાની, ત્રિજ્યા નાની હોય તેવા ગોળાનો ભાગ તીક્ષ્ણ ધારદાર જેવો લાગે ત્યો સિગ્મા વધુ હોય, અને મોટા ગોળાની સપાટી નો ભાગ સપાટ લાગે ત્યો સિગ્મા ઓછી હોય, અને આમ સપાટ વિભાગો કરતો તીક્ષ્ણ વિભાગ આગળ સિગ્મા વધુ હોય। તમે કોઈ આવો સળિયો આવો ભાગ બનાવ્યો હોય મિત્ર, આવો ભાગ, તો જો આટલા ભાગમાં અણીશ તો અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા વધુ હોય, અહીં બધા ઓછી હોય, અહીં ઓછી હોય અને અણીવાળા ભાગ આગળ વધુ હોય, બરાબર? તો આવું મિત્રો સાબિત કરી શકાય। તો ચલો આ ભાગ પણ સ્ક્રીનશોટ પાડીને તમે લખી દેશો મિત્રો।